દોસ્તો કેમ છો બધાય આનંદમાં છો ને સરસ રીતે ભણો છો ને ચલો આશા રાખું છું બધા આનંદમાં હશો અને સરસ રીતે ભણતા જ હશો સેન્ટ ઝેવિયર સ્કૂલ ઈ ક્લાસમાં તમારું હાર્દિક સ્વાગત છે અને મિસ તમને આજે ભણાવશે ગુજરાતી ગુજરાતીમાં શું શીખવાનું છે આપણે ગુજરાતીમાં આજે આપણે શીખવાનું છે ચિત્ર જોઈ અને શબ્દ બનાવવું બરાબર તો ચલો આપણે શીખીએ ચિત્ર જોઈ અને શબ્દ બનાવીએ જો બાળકો આ છે આપણી વર્ણ પરિચય ચિત્ર જોઈને શબ્દ બનાવો આ બધા ચિત્ર આપેલા છે એને આપણે જોવાના છે શબ્દ બનાવવાનો છે બરાબર અને પછી અહીંયા કને આપણને લખવાનો છે તો હવે આ ચિત્ર જુઓ આ શું છે આ પક્ષી છે કયું પક્ષી છે ઢેલ છે શું છે ઢેલ તો અહીંયા આપણે લખવાનું ઢેલ જો આ ઢને એકમાત્ર ઢે અને આ લ બરાબર પછી આ જુઓ આ શેનું ચિત્ર છે આ એક રમત છે કઈ રમત છે ખબર પડે છે આ રમતનું નામ છે ચેસ ચેસ રમત છે એનું ચિત્ર છે અહીંયા આપણે લખવાનું ચેસ ચને એકમાત્ર ચે સ પછી આ ચિત્ર જુઓ આ કયું ચિત્ર છે ખબર પડે છે આ છે થેલી શું છે થેલી તો આપણે અહીંયા કને લખવાનું થેલી થને એકમાત્ર થે અને આ લી બરાબર પછી આ શું છે આ તો બધાને ખબર પડી જાય શું છે આ આગગાડી શું છે આગગાડી તમે બધાને ટ્રેન કહેતા હશો ટ્રેન પણ કહેવાય પણ ગુજરાતીમાં કહેવાય આગગાડી તો આપણે અહીંયા કને લખવાનું આગ અને રેલગાડી પણ કહેવાય આગગાડી પણ કહેવાય રેલગાડી પણ કહેવાય ટ્રેન પણ કહેવાય પણ આપણે આજે આમાં શું લખશું રેલગાડી બરાબર તો આ છે ર અને ઉપર લગાવી એકમાત્ર ર ને એકમાત્ર રે લ ઘા ડી બરાબર પછી આ જુઓ આ શેનું ચિત્ર છે આ એક ખાવાની વસ્તુ છે શું છે આ છે નાળિયેર શું છે નાળિયેર તો આપણે અહીંયા લખવાનું નાળિયેર ના ળી અને એકમાત્ર એ ર બરાબર નાળિયેરનું ચિત્ર છે તો આપણે અહીંયા લખ્યું નાળિયેર પછી આ શું છે ટેટી એને આપણે શક્કર ટેટી પણ કહીએ છીએ કહીએ છીએ ને શક્કર ટેટી પણ કહીએ છીએ અહીંયા આપણે શું લખવાનું છે ટેટી તો અહીંયા લખશું ટને એકમાત્ર ટે અને અહીંયા ટી ટેટી પછી આ જુઓ આ શું છે આ છે વેલ છે ને દેખાય છે ને આ વેલ ઉપર ચડે એ છે તો આપણે અહીંયા લખવાનું વેલ વને એકમાત્ર વે લ બરાબર પછી આ જુઓ આ શું છે આ એક પક્ષી છે કયું પક્ષી છે આને કહેવાય તેતર શું છે તેતર તો અહીંયા આપણે લખવાનું ત ને એકમાત્ર તે ત ર બરાબર પછી આ જુઓ આ શું છે આ છે મીઠાઈ કઈ મીઠાઈ છે મીઠી મીઠી લાગે શું છે આ જલેબી છે ને જલેબી તો અહીંયા આપણે લખવાનું જલેબી જ લ ને એકમાત્ર લે અને આ બી બરાબર પછી આ જુઓ આ કયું ચિત્ર છે આ છે મેઘધનુષ દેખાય છે મેઘધનુષ તો અહીંયા આપણે લખવાનું મેઘધનુષ મને એકમાત્ર મે ઘ ધ નુ સ બરાબર તો ખબર પડી ને આમાં શું કરવાનું છે આપણને ચિત્ર જોવાના છે એને ઓળખવાના અને શબ્દ બનાવીને આને ખાતા
खानानी अंदर शब्द आपने लखवाना छे। आ ढेल छे तो ढेल लख्यु, आ चेस छे तो चेस लख्यु, थेली छे तो थेली लख्यु, आ रेलगाड़ी छे तो रेलगाड़ी लख्यु, आ नारियरनु चित्र छे तो नारियर लख्यु, आ टेटीनु चित्र छे तो टेटी लख्यु, आ वेल छे तो अहीं वेल लख्यु, तेतर छे तो अहीं तेतर लख्यु, जलेबी छे तो अहीं जलेबी लख्यु, अने मेघधनुष छे तो अहीं कने आपणे मेघधनुष लख्यु। बराबर, હવે તમારી પાસે પણ તમારી વર્ણ પરિચય ભાગ બે આવી જ ચોપડી છે, એમાં પાના નંબર 18 ઉપર તમે ખોલીને જોજો, આવું લખેલું છે, એમાં તમારે ઘરકામ લખવાનું છે। બરાબર બાળ દોસ્તો, તો આ મિસે શીખડાવ્યું એવી જ રીતે તમે પણ જોજો અને શબ્દ ચિત્ર જોઈ શબ્દ બનાવી અને આ ખાનાની અંદર શબ્દ લખવાના છે। બરાબર બાળ દોસ્તો, સમજી ગયા ને? ચલો ફરી મળીશું ત્યારે કંઈક નવું શીખશું, ત્યાં સુધી આવજો।